गुड मॉर्निंग स्टूडेंट्स, आजे हवे आपणे इंग्लिश पाठ्यपुस्तक तमारी पासे जे इंग्लिश पाठ्यपुस्तक छे ए पाठ्यपुस्तकनी शुरुआत करवानी छे। आवुं पाठ्यपुस्तक तमारी पासे हशे बराबर। एनी अंदर आपणे पेज नंबर 76 दरेके पेज नंबर 76 जोवानुं छे, जेनी अंदर तमने लेट्स रीड मोर, लेट्स एटले लेट अने अस आ रीते पहेलूं ज मैं लिखूँ छे ने, लेट्स ए लेट अने अस एने जॉइंट करीने लखेलू छे, लेट्स चालो आपणे, अस एटले आपणे बराबर, चालो आपणे, रीड एटले वाँचीए अने मोर एटले वधारे, चालो आपणे वधारे वाँचीए। एनी अंदर तमने पाठ आपेला छे, એમાંથી પહેલો પાઠ એટલે કે યુનિટ 1 આજે શરૂઆત કરવાની છે। યુનિટ 1ના પાઠનું નામ જુઓ તમે વાંચો શું લખેલું છે, ડોન્ટ બી સ્ટ્યુપિડ। ડોન્ટ બી સ્ટ્યુપિડ એટલે ડોન્ટ એટલે જો આપેલું છે, ડુ નોટનું ટૂંકું રૂપ છે, આ રીતે લખેલું હોય ડુ નોટ એનું ટૂંકું રૂપ થાય ડોન્ટ, એટલે નહીં, ડોન્ટ એટલે નહીં, બી બી એટલે બનવું અને સ્ટ્યુપિડ એટલે મૂર્ખ, મૂર્ખ બનો નહીં। શું છે આપણા યુનિટનું નામ, ડોન્ટ બી સ્ટ્યુપિડ, મૂર્ખ બનો નહીં। એના મેં અહીં થોડાક સ્પેલિંગ લખેલા છે, એ જે પાઠ છે એ પેજ નંબર 76 ઉપર છે, દરેકે ખોલી લીધો છે। હવે આ જે સ્પેલિંગ લખેલા છે ને એ સ્પેલિંગ તમારે પાકા કરી લેવાના છે, દરેક સ્પેલિંગ પાકા કરી લેશો એટલે આ પાઠ છે એનું ભાષાંતર, પ્રશ્ન જવાબ, એને લગતી એક્ટિવિટી છે એ આવડી જશે। હવે દરેક સ્પેલિંગ છે એક એક વખત હું વાંચું છું અને દરેકે એ ધ્યાન રાખી અને જોવાના છે અને પછી પાકા કરવાના છે। પહેલો સ્પેલિંગ એલ એ કે ઈ, લેક એટલે સરોવર, તળાવ। એફ આઈ એસ એચ, ફિશ એટલે માછલી। સી એલ ઈ વી ઈ આર, ક્લેવર એટલે હોશિયાર। L A Z Y, લેઝી એટલે આળશું। S T U P I D, સ્ટ્યુપિડ એટલે મૂર્ખ। હવે આ પાઠની અંદર ત્રણ માછલીઓ છે જે એક સરોવરમાં રહે છે, એ ત્રણે ત્રણ માછલીઓના નામ છે, શું નામ છે તો કે ક્લેવર, લેઝી અને સ્ટ્યુપિડ, ત્રણે ત્રણ માછલીઓને આ નામથી ઓળખવામાં આવે છે અને ત્રણે ત્રણ માછલીઓમાં એ જ પ્રમાણે ગુણ છે, જેનું નામ ક્લેવર છે ને એ હોશિયાર જ છે, પછી બીજી માછલી જેને લેઝી કહેવાય છે ને એ આળસુ જ છે અને ત્રીજી માછલી છે એ મૂર્ખ છે, એના નામ પ્રમાણે જેનામાં ગુણ છે। પછી ડેન્જર, ડીઈ ડી એ એન જી ઈ આર, ડેન્જર એટલે જોખમ, જોખમકારક, મુશ્કેલીજનક। ટુ પ્લેન, પી એલ એ એન એટલે યોજના કરવી, આયોજન કરવું। ટુ વરી, ડબલ્યુ ઓ ડબલ આર વાય, ટુ વરી એટલે ચિંતા કરવી। પછી સેફ, એસ એ એફ ઈ, સેફ એટલે સુરક્ષિત, સલામત। પછી ફ્રેન્ડશીપ, એફ આર આઈ ઈ એન ડી એસ એચ આઈ પી, ફ્રેન્ડશીપ એટલે મૈત્રી, મિત્રતા। ટુ સ્વીમ, એસ ડબલ્યુ આઈ એમ, સ્વીમ એટલે તરવું। એસ ટી આઈ ડબલ એલ, સ્ટીલ એટલે સ્થિર, હવે સ્ટીલ એટલે સુધી પણ થાય છે, આની અંદર સ્ટીલનું ગુજરાતી આપણે સ્થિર કરવાનું છે, હલન ચલન કર્યા વગરનું જેને કહેવાય સ્થિર। ડીઈ એ ડી, ડેડ એટલે મૃત, મરેલું। એસ એ એન ડી, સેન્ડ એટલે રેતી। ટુ ટી ઓ, સ્લીપ, એસ એલ આઈ પી, બેક, બી એ સી કે, ટુ સ્લીપ બેક, પાછા સરકી જવું। નદીની બહાર એ માછલી નીકળી ગઈ હોય અને પાછી સરકીને અંદર વહી જાય છે ત્યારે ટુ સ્લીપ બેક આ શબ્દો વપરાય છે, પાછું સરકી જવું। ટુ લાફ, એલ એ યુ જી એચ, ટુ લાફ એટલે હસવું બરાબર। આટલા સ્પેલિંગ છે એ બધાએ પાકા કરી લેવાના છે। હવે પેજ નંબર 76 ઉપર દરેક નજર રાખશે, જુઓ એની અંદર ત્રણ માછલીઓનું ચિત્ર દેખાય છે, એક માછીમારનું ચિત્ર દેખાય છે, આ ત્રણે ત્રણ માછલીઓ છે એમાંથી ક્લેવર, લેઝી અને સ્ટ્યુપિડ ત્રણે ત્રણ છે જે એના નામ છે। હવે પાઠની અંદર શું છે તો કે
આ એક સરોવર હોય ને એની અંદર આ ત્રણ માછલી હોય, એ ત્રણે ત્રણ માછલી છે એ એક વખત શું થાય છે કે એ તળાવની અંદર થોડાક માણસો આવે છે અને માણસો વાતો કરે છે કે આ તળાવ તો છે ને એ માછલીઓથી ભરેલું છે, તો હું આવતીકાલે મોટી જાળ લઈને આવીશ અને આ બધી માછલીઓને અહીંથી પકડીને લઈ જઈશ. એવું છે ને ક્લેવર નામની માછલી સાંભળી જાય છે એટલે એની બીજી બે બહેનપણીઓ કોણ, તો કે લેઝી અને સ્ટ્યુપિડ. એને કહે છે કે હવે આપણે આ તળાવ અહીંથી છોડીને જવું પડશે, આવતીકાલે કેટલાક દુષ્ટ માણસો આવવાના છે અને આપણને અહીંથી પકડીને લઈ જશે. તો શું કહે છે લેઝી કે ના માં હું તો અહીંયા કેટલા વર્ષોથી રહું છું, હું અહીં સુરક્ષિત રહીશ, મારે નથી આવું. સ્ટ્યુપિડ પણ એનો સાથ આપતી નથી. એટલે આ પાઠ છે એ છેલ્લે એમ જ કહે છે કે ત્રણે ત્રણ છે એ અહીંયા નદીમાં રહેવા માગે છે, આ સરોવરની અંદર રહેવા માગે છે અને કેવી રીતે પોતે બચે છે એમાં એક માછલી શું કરે છે, પોતે એને કાઢી લે છે સરોવરની બહાર, પછી પોતે આમ શ્વાસ લીધા વગરની એમનેમ સ્થિર, જો આ શબ્દ આવ્યો છે ને સ્થિર એટલે કે શ્વાસ પણ લેતી નથી એમનેમ પડી હોય, એટલે ઓલા માછીમાને શું થાય કે આ તો મરી ગઈ છે એટલે એને જતી કરે છે, એને પાછી નદીમાં નાખી દે છે, એમ એ બચી જાય છે. એ લેઝી લેઝી નામની જે માછલી છે ને એ આળસુ એવું કરે છે, એવી રીતે એ પોતાના જીવ બચાવે છે. નાનકડો પાઠ છે, પેજ નંબર 76 થી 77, 150 પેજનો પાઠ છે. જો એનું ભાષાંતર કરું છું, દરેકે એમાં આંગળી રાખવાની છે, જે વાક્યમાં જે શબ્દનો ગુજરાતી નથી આવડતું ત્યાં આપણે પેન્સિલ વડે લખી નાખવાનું છે. ચાલો પહેલા પેરેગ્રાફથી શરૂઆત કરીએ. બે વખત બોલીશ, ધ્યાન આમ જ રાખવાનું છે, જે ન સમજાય વાક્ય લખી લેવાનું છે. ધેર વાક્યની શરૂઆત કરવા માટે લખેલું છે, ધેર વોઝ એ લેક, એક સરોવર હતું, ઇન અ ફોરેસ્ટ જંગલમાં, જંગલમાં એક સરોવર હતું. વેર લીવડ થ્રી બિગ ફિશિસ, કે જ્યાં, વેર છે એનું ગુજરાતી અત્યારે શું કરવાનું છે કે જ્યાં, લીવડ રહેતી હતી, થ્રી ત્રણ, બિગ મોટી, ફિશિસ માછલીઓ, કે જ્યાં ત્રણ મોટી માછલીઓ રહેતી હતી. શું કહે છે પહેલા વાક્યમાં, જંગલમાં એક સરોવર હતું કે જેમાં ત્રણ મોટી માછલીઓ રહેતી હતી. બીજું વાક્ય, ધે વેર કોલ્ડ, ધે એટલે તેઓ, કેના માટે વાપરેલું છે, ત્રણેય માછલીઓ માટે, વેર એટલે હતી અને કોલ્ડ એટલે ઓળખાતી, કહેવામાં આવતી, તે ત્રણેયને શું કહેવામાં આવતું હતું, જુઓ ક્લેવર લેઝી એન્ડ સ્ટ્યુપિડ આ ત્રણેયના નામ છે, તેમને ક્લેવર લેઝી અને સ્ટ્યુપિડના નામથી ઓળખવામાં આવતી હતી. ધે વેર ફ્રેન્ડ્સ, તેઓ મિત્રો હતી અથવા તેઓ બહેનપણીઓ હતી. વન ડે, એક દિવસ, ક્લેવર, ક્લેવર નામની માછલીની વાત થાય છે, ક્લેવર, જો ક્લેવર એટલે હું એ હોશિયાર નહીં બોલું કારણ કે એનું નામ જ ક્લેવર છે, પણ ક્લેવરનું ગુજરાતી થાય છે હોશિયાર, એટલે એમાં હોશિયારપણાના ગુણ છે. આપણે એમ નથી કહેવાનું કે એક વખત હોશિયાર એક વખત ક્લેવર એનું નામ છે, એટલે આપણે ક્લેવર લેઝી અને સ્ટ્યુપિડ એ જ શબ્દો વાપરશું કારણ કે નામમાં ફેરફાર કરવાના ન હોય. એક દિવસ ક્લેવર હર્ડ, હર્ડ એટલે સાંભળ્યું, ક્લેવરે સાંભળ્યું, સમ પીપલ કેટલાક લોકોને, ટોકિંગ વાતો કરતા, એક દિવસ ક્લેવરે કેટલાક લોકોને વાતો કરતા સાંભળ્યા. બાય ધ સાઈડ ઓફ ધ લેક, નેક્સ્ટ ટુ એટલે ની બાજુમાં, શું કહે છે, સરોવરની બાજુમાં, એટલે કેટલાક લોકો છે ને એ સરોવરની બાજુમાં ઊભા ઊભા વાતો કરતા હતા, એ વાતો છે એ આ ક્લેવરે સાંભળી. પાછું વાક્ય બોલું છું, ક્લેવર હર્ડ, ક્લેવરે સાંભળ્યું, સમ પીપલ કેટલાક લોકોને, ટોકિંગ વાતો કરતા, બાય ધ સાઈડ ઓફ ધ લેક સરોવરની બાજુમાં, નેક્સ્ટ ટુ એટલે પણ ની બાજુમાં. શું કહે છે કે એક વખત ક્લેવર છે એ સરોવરની બાજુમાં કેટલાક માણસોને વાતો કરતા સાંભળે છે. ધે વેર સેઈંગ, તેઓ કહી રહ્યા હતા, તેઓ એટલે કોણ, તો કે આ કેટલાક માણસો જે હતા ને એ શું કહે છે, જુઓ, ધીસ લેક, આ સરોવર, ઇઝ છે, ફૂલ ઓફ, થી ભરેલું, ગુડ ફિશ સારી માછલીઓ, આ સરોવર સારી માછલીઓથી ભરેલું છે, એટલે એ સરોવરની બાજુમાં ઊભા ઊભા બોલતા હતા કે આ સરોવરમાં ઘણી બધી માછલીઓ છે એમ. વી શેલ કમ, આપણે, શેલ છે એ ભવિષ્યકાળ બતાવે છે, કમ એટલે આવું, શેલ કમ એટલે આવીશું, આપણે આવીશું, ટુમોરો આવતીકાલે,
આપણે આવતીકાલે આવીશું વિથ અ બિગ નેટ, મોટી ઝાડ સાથે. માછલી પકડવાની ઝાડ છે ને એ મોટી લઈને આવતીકાલે આવવાના છે. એન્ડ કેચ, અને પકડીશું ઓલ ધ ફિશ, બધી જ માછલીઓને. શું કહે છે કે આપણે આવતીકાલે મોટી ઝાડ લઈને આવીશું અને બધી જ માછલીઓને પકડીશું. સમજાય છે? એકો એક શબ્દ છે એના ઉપર આંગળી રાખી અને દરેક શબ્દનું ગુજરાતી કરું છું. જો કેચ એટલે પકડવું, પણ એ વાક્ય ક્યાંથી શરૂઆત થાય છે? વીથી. વી પછી શેલ આપેલું છે, એ શેલ છે ને એ કમની સાથે પણ છે અને એ શેલ છે એ કેચની સાથે પણ છે. સેલ કમ એટલે આવીશું અને સેલ કેચ એટલે પકડીશું. બંને શબ્દ છે એ ભવિષ્યકાળમાં છે, કારણ કે ક્રિયા આવતીકાલે કરવાની છે ને. એ એમ કહે છે ને કે આપણે આવતીકાલે માછલીઓને પકડવા માટે આવશું, એટલે બે જે ક્રિયા છે એ ભવિષ્યકાળની છે. ફરીથી એ પેરેગ્રાફમાં ધ્યાન. હવે ડાયરેક્ટ ગુજરાતી પાછું બોલી જાઉં છું. શું કહે છે? જંગલમાં એક સરોવર હતું કે જેમાં ત્રણ મોટી માછલીઓ રહેતી હતી. તે ક્લેવર, લેઝી અને સ્ટ્યુપિડના નામથી ઓળખાતી હતી. તે બહેનપણીઓ હતી. એક દિવસ ક્લેવરે કેટલાક લોકોને સરોવરની બાજુમાં વાતો કરતા સાંભળ્યા. તેઓ કહી રહ્યા હતા કે આ સરોવર સારી માછલીઓથી ભરેલું છે, આપણે આવતીકાલે મોટી ઝાડ લઈને આવીશું અને બધી માછલીઓને પકડીશું. બરાબર. હવે બીજો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફની અંદર ક્લેવર છે એની બહેનપણીઓ પાસે જાય છે આ બધી વાત કરવા માટે. ક્લેવર સેડ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે પોતાની જાતને. આપણે સાંભળ્યું છે બરાબર, પછી આપણે એમ કહીએ ને મારે તમારી બહેનપણીને આ વાત કરવી જોઈએ, એટલે આપણે પોતાને કહીએ ત્યારે હિમસેલ્ફ આપ્યું છે. ક્લેવરે સેડ એટલે કહ્યું, ટુ હિમસેલ્ફ એટલે પોતાની જાતને. ક્લેવરે પોતાની જાતને કહ્યું, આઈ મસ્ટ. મસ્ટ જ્યારે વાપરેલું હોય કોઈ પણ ક્રિયાપદની આગળ ત્યારે એ કામ ફરજિયાત કરવાનું. MUST મસ્ટ છે એ ફરજિયાતપણું બતાવે છે. ટેલ એટલે કહેવું, મસ્ટ ટેલ કહેવું જ જોઈએ. આઈ મસ્ટ ટેલ મારે કહેવું જ જોઈએ. માય ફ્રેન્ડ્સ મારા મિત્રોને. વોટ કે જે. આઈ હેવ હર્ડ મેં સાંભળેલું છે. મારે મારા મિત્રોને કહેવું જ જોઈએ કે જે મેં સાંભળેલું છે. એણે સાંભળ્યું હતું ને કે આવતીકાલે મોટી ઝાડ લઈને આવવાના છે અને માછલીઓને પકડવાના છે, એ મારે મારા મિત્રોને કહેવું જ જોઈએ એવું પોતાની જાતને ક્લેવર કહે છે. અવર લાઈવ્સ એટલે કે આપણું જીવન. આર છે ઇન ડેન્જર, જોખમમાં. ડેન્જર એટલે જોખમ. આપણું જીવન જોખમમાં છે. ઇન ફિયર ઓફ બીંગ કિલ્ડ. કિલ્ડ એટલે મારી નાખવું, ફિયર એટલે ભય, મારી નાખવાના ભયમાં. એટલે પોતાને એમ થાય છે કે અમને મારી નાખશે એવા ડરમાં આ જે ક્લેવર છે એ વાત કરે છે કે આપણું જીવન જોખમમાં છે. વી મસ્ટ ગો, આપણે જવું જ જોઈએ. ફાર અવે, દૂર. દૂર એટલે જુઓ બીજો શબ્દ આપેલો છે, એટ અ લોંગ ડિસ્ટન્સ, લાંબુ અંતર, દૂર સુધી. ફ્રોમ હિયર, અહીંથી. આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જ જોઈએ. ક્લેવર છે એની બંને બહેનપણીને કહે છે કે આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ. હવે જુઓ બીજો પેરેગ્રાફ છે એને પાછો વાંચું છું. ક્લેવરે પોતાની જાતને કહ્યું કે મારે મારા મિત્રોને મેં જે સાંભળ્યું છે તે કહેવું જોઈએ. આપણું જીવન જોખમમાં છે, આપણે અહીંથી દૂર ચાલ્યા જવું જોઈએ. પછી શું કહે, જુઓ. વિલ ક્લેવર ટેલ. વિલ આપેલું છે એટલે ભવિષ્યકાળ. શું ક્લેવર કહેશે? ધીસ આ ટુ હિઝ ફ્રેન્ડ્સ, તેના મિત્રોને. શું ક્લેવર તેના મિત્રોને આ કહેશે? એટલે કે એની બે બહેનપણી છે લેઝી અને સ્ટ્યુપિડ, તેને ક્લેવર આ વાત કરશે એવું આપણને પૂછે છે. બરાબર. હવે એનો જવાબ શું આવે છે જુઓ. સો તેથી, ક્લેવર વેન્ટ, ક્લેવર ગઈ, ટુ લેઝી, લેઝી પાસે, એન્ડ સ્ટ્યુપિડ, અને સ્ટ્યુપિડ, લેઝી અને સ્ટ્યુપિડ પાસે, એન્ડ ટોલ્ડ ધેમ, અને તેમને કહ્યું. તેથી ક્લેવર, એક એક તમે આંગળી દરેક રાખજો. તેથી ક્લેવર લેઝી અને સ્ટ્યુપિડ પાસે ગઈ અને તેમને કહ્યું. ધેમ છે એ કેના માટે વાપરેલું છે? લેઝી અને સ્ટ્યુપિડ માટે. એટલે બહુવચન છે એટલે શું લખાય? ધેમ. શું બોલે? જો માય ડિયર ફ્રેન્ડ્સ,
મારા વહાલા મિત્રો, વી હેવ ટુ લીવ ધીસ લેક. વી એટલે આપણે, ધીસ લેક એટલે આ સરોવર, હેવ ટુ લીવ એટલે કે છોડીને જવું પડશે, લીવ એટલે છોડી જવું, હેવ ટુ આપેલું છે એટલે એ કામ આપણે કરવું પડશે. એના અર્થમાં જ્યારે ભાર દેવાનો હોય ને કોઈ પણ કામ કરવામાં કે તમારે આ કરવું જ પડશે, લખવું જ પડશે, ત્યારે હેવ ટુ શબ્દ વપરાય છે. એટલે હેવ ટુ લીવ એટલે છોડીને જવું પડશે, આપણે આ સરોવર છોડીને જવું પડશે. ધેર આર સમ બેડમેન, બેડમેન એટલે દુષ્ટ માણસો, ખરાબ માણસો, કેટલાક દુષ્ટ માણસો છે, વુ કે જે આર પ્લાનિંગ આયોજન કરી રહ્યા છે, ટુ કેચ અસ આપણને પકડવાનું, કેટલાક દુષ્ટ માણસો છે જે આપણને પકડવાનું આયોજન કરી રહ્યા છે. વી હેવ ટુ ગો અવે ક્વિકલી, હેવ ટુ ગો, જો અહીંયા શું હતું, હેવ ટુ લીવ એટલે છોડીને જવું પડશે, એવી રીતે હેવ ટુ ગો તો ચાલ્યા જવું જોઈએ, અવે એટલે દૂર અને ક્વિકલી એટલે ઝડપથી, આપણે ઝડપથી ચાલ્યા જવું જોઈએ. એટલે આ પેરેગ્રાફની અંદર બધું કોણ બોલે છે, ક્લેવર બોલે છે. શું કહે છે કે તેથી એ લેઝી અને સ્ટુપિડ બંને પાસે જાય છે અને બંનેને કહે છે કે હવે આપણે આ સરોવર છોડવું પડશે, કેટલાક દુષ્ટ માણસો છે આપણને પકડવાની યોજના ઘડી રહ્યા છે, આપણે ઝડપથી અહીંથી ચાલ્યા જવું જોઈએ. હવે નાવ એટલે અત્યારે કે હવે, ડુ યુ થિંક, શું તમે વિચારો છો, થિંક એટલે વિચારવું. ક્લેવર્સ ફ્રેન્ડ્સ, ક્લેવર્સની બહેનપણીઓ, વિલ લીવ છોડી દેશે, ધ પ્લેસ આ સ્થળને, શું કહે છે કે હવે તમે શું વિચારો છો કે ક્લેવરની બહેનપણીઓ છે એ આ સરોવરને છોડી દેશે. જુઓ એની બહેનપણી છે એ શું જવાબ દે છે, બટ લેઝી સેડ, પરંતુ લેઝીએ કહ્યું, શું કહે, જુઓ આઈ હેવ લીવડ હિયર, હું અહીં રહું છું, ફોર લોંગ લાંબા સમયથી, હું અહીં લાંબા સમયથી રહું છું, એવું લેઝી બોલે છે. એન્ડ અને ડોન્ટ વોન્ટ ટુ લીવ ધીસ પ્લેસ, અને વોન્ટ એટલે ઈચ્છતી, ડોન્ટ એટલે નથી, ટુ લીવ એટલે છોડવાનું, ધીસ પ્લેસ એટલે આ સ્થળ, અને હું આ સ્થળ છોડવાનું ઈચ્છતી નથી. લેઝી શું કહે છે કે હું અહીં લાંબા સમયથી રહું છું, હું આ સ્થળ છોડવા માગતી નથી. ડોન્ટ વરી, ચિંતા ન કરવી, આઈ વિલ બી, હું રહીશ, સેફ સુરક્ષિત, હિયર અહીં, હું અહીં સુરક્ષિત રહીશ. લેઝી એમ જવાબ આપે છે કે હું અહીં લાંબા સમયથી રહું છું, હું આ સ્થળ છોડવા માગતી નથી, ચિંતા કર નહીં, હું અહીં સુરક્ષિત રહીશ. બી એટલે રહેવું, વિલ બી એટલે રહીશ, બીના બે ગુજરાતી, રહેવું, થવું, બનવું. એન્ડ સ્ટ્યુપિડ સેડ, પેલો જવાબ કોણ આપી દીધો, લેઝીએ, હવે બીજો જવાબ સ્ટ્યુપિડ આપે છે, શું આપે, જુઓ, બિગ મેન, મોટા માણસો, ઓલવેઝ હંમેશા, મેક બિગ પ્લાન્સ, મેક એટલે બનાવે છે, બિગ એટલે મોટા, અને પ્લાન્સ એટલે યોજનાઓ કે આયોજન, મોટા માણસો મોટી યોજનાઓ કરે, બટ પરંતુ, વોટ ધે સે, પરંતુ તે જે કહે છે, વોટ એટલે જે, ધે એટલે તે, અને સે એટલે કહે છે, પરંતુ તે જે કહે છે ધે નેવર ડુ, તેઓ ક્યારેય કરતા નથી. મોટા માણસો મોટી યોજનાઓ કરે, પરંતુ તે જે કહે છે તે ક્યારેય કરતા નથી. ધે ટોક એન્ડ ટોક, તેઓ વાતો અને વાતો કરે છે, ઓફ ધીસ એન્ડ ધેટ, આમની અને તેમની, તેઓ આમની અને તેમની વાતો અને વાતો જ કરે છે, બટ પરંતુ, વોટ ધે સે, તેઓ જે કહે છે તેઓ ક્યારેય કરતા નથી. શું કહેવા માંગે છે ચારે લીટીમાં, કે મોટા માણસો મોટી વાતો કરે, એ જે કરે છે એ પ્રમાણે ક્યારેય કરતા નથી, તે આમની અને તેમની માત્ર વાતો જ કરે છે, એ જે કહે છે તે ક્યારેય કરતા નથી. એટલે સ્ટ્યુપિડ શું કહે છે કે ક્લેવરે જે સાંભળેલું છે એ વાત એને ખોટી લાગે છે, કે તો બે બોલે રાખે,
જે બોલતા હતા ને કેટલાક દુષ્ટ માણસો કે આવતીકાલે આવશું ને પકડશું ને, એ બધા બોલે રાખે. અમારે કાંઈ એનાથી ડરવાની જરૂર નથી. એવું એ કહે છે કે મોટા માણસો મોટી વાતો કરે, એ જે કહે છે એ પ્રમાણે ક્યારેય કરતા નથી. આમની ને તેમની વાતો કરે રાખે, આપણે તે ધ્યાનમાં લેવાનું નથી. એવું સ્ટ્યુપિડ કહે છે. બેયના જવાબ ક્લેવરને મળી ગયા. લેઝીએ શું કીધું? હું અહીં લાંબા સમયથી રહું છું, મારે ક્યાંય જવું નથી. અને સ્ટ્યુપિડે પણ ધ્યાનમાં લીધું નહીં કે મોટા માણસોની મોટી વાતો આપણે કંઈ ધ્યાનમાં લેવાનું નથી. તો શું થાય છે આગળ જુઓ. વેન, જ્યારે ક્લેવર હર્ડ, ક્લેવરે સાંભળ્યું, આ બંનેની વાતો છે એ ક્લેવરે સાંભળી. હિઝ ફ્રેન્ડ્સ, તેના મિત્રોને, ટોક ઇન ધીઝ વે, આ રીતે વાતો કરતા, જ્યારે ક્લેવરે તેના મિત્રોને આ રીતે વાતો કરતા સાંભળ્યા, હી બીકેમ વેરી સેડ. બીકમ એટલે બનવું, બીકેમ એટલે બની, તે ખૂબ જ ઉદાસ થઈ ગઈ. હવે આ ક્લેવર છે એ ખૂબ જ ઉદાસ થઈ જાય છે. એણે ના પાડીને બંને કે અમારે આ સરોવર છોડીને ક્યાંય જવું નથી, એટલે એ આ વાત સાંભળીને ઉદાસ થઈ જાય છે. બીકેમ, બીકમનું ભૂતકાળ છે. હી સેડ, તેણે કહ્યું. કોણે? ક્લેવરે. શું કહે? જુઓ, માય ડિયર ફ્રેન્ડ્સ, મારા વહાલા મિત્રો, આઈ ડોન્ટ વોન્ટ અવર ફ્રેન્ડશીપ ટુ કમ ટુ એન એન્ડ. જુઓ શું કહે છે, હું ઈચ્છતી નથી. આઈ ડોન્ટ વોન્ટ એટલે હું ઈચ્છતી નથી, અવર ફ્રેન્ડશીપ એટલે આપણી મૈત્રી, ટુ કમ એટલે આવે, ટુ એન એન્ડ, ઈ એન ડી, એન્ડ એટલે અંત. હું ઈચ્છતી નથી કે આપણી મૈત્રીનો અંત આવે. ક્લેવર એમ કહે છે કે હું ઈચ્છતી નથી કે આપણી મૈત્રીનો અંત આવે. એક એક શબ્દનું ગુજરાતી કર્યું છે. આઈ ડોન્ટ વોન્ટ, હું ઈચ્છતી નથી, અવર ફ્રેન્ડશીપ આપણી મૈત્રીનો, ટુ કમ આવે, ટુ એન એન્ડ અંત. હું ઈચ્છતી નથી કે આપણી મૈત્રીનો અંત આવે. સો તેથી લેટ અસ, ચાલો આપણે ઓલ, બધા, લીવ, છોડી દઈએ ધીસ લેક, આ સરોવરને, એઝ સૂન એઝ પોસિબલ. પોસિબલ એટલે શક્ય, એઝ સૂન એઝ એટલે જેટલું ઝડપથી થાય તેટલું, એઝ સૂન એઝ એટલે જેટલું ઝડપથી થાય તેટલું, અને પોસિબલ એટલે શક્ય, શક્ય હોય એટલું ઝડપથી આપણે આ સરોવરને છોડી દઈએ. એવું કોણ કહે છે? ક્લેવર. ક્લેવરને ડર પેસી ગયો છે કે કાલે દુષ્ટ માણસો આવવાના જ છે અને આપણને પકડી જવાના જ છે, એટલે એ આ બંનેને તૈયાર કરે છે કે બને તેટલા ઝડપથી આપણે આ સરોવરને છોડીને ચાલ્યા જઈએ. એઝ સૂન એઝ એટલે બને તેટલા ઝડપથી, અને પોસિબલ એટલે શક્ય, શક્ય બને તેટલા ઝડપથી આપણે આ સરોવરને છોડી દઈએ. વી કેન સ્વિમ, આપણે તરી શકીએ છીએ, ટુ ધ સ્વિમ, સી એટલે દરિયો, આપણે દરિયામાં તરીને જઈ શકીએ છીએ. એટલે શું કહે છે કે આપણે આ તળાવ છે એને છોડી અને દરિયામાં જઈએ. વી શેલ બી સેફ ધેર, જો અહીં ધેર છે એ છેલ્લે આપેલું છે, જ્યારે ધેર વાક્યની વચ્ચે અને છેલ્લે આપેલું હોય ત્યારે તેનું ગુજરાતી શું કરવાનું છે? ત્યાં. અને વાક્યની શરૂઆત હોય ત્યારે માત્ર શરૂઆત કરવા માટે લખાયેલો એક શબ્દ છે, તેનું ગુજરાતી કરવાનું નથી. સ્પેલિંગ એનો જ છે, ખાલી એની જગ્યા બદલે છે. વી શેલ બી, આપણે, શેલ બી એટલે રહીશું, સેફ એટલે સુરક્ષિત, અને ધેર એટલે ત્યાં, આપણે ત્યાં સુરક્ષિત રહીશું. શું કહે છે? કે આપણે તરીને દરિયામાં જઈએ, આપણે ત્યાં સુરક્ષિત રહીશું. ફરીથી એ પેરેગ્રાફ, જ્યારે ક્લેવરે તેના મિત્રોને આ રીતે વાત કરતા જોયા, કઈ રીતે બંનેને સરોવર છોડવું નથી એના અર્થમાં એણે વાત કરી હતી ને, ત્યારે તે ઉદાસ થઈ ગઈ અને તેણે કહ્યું કે મારે આપણી મૈત્રીનો અંત લાવવો નથી, આપણે બધાએ આ સરોવર બને તેટલા ઝડપથી છોડીને ચાલ્યા જવું જોઈએ, આપણે તરીને દરિયામાં જઈએ, આપણે ત્યાં સુરક્ષિત રહીશું. બટ, પરંતુ, હવે એનો જવાબ શું આપે જુઓ એની બે બહેનપણી. લેઝી એન્ડ સ્ટ્યુપિડ, પરંતુ લેઝી અને સ્ટ્યુપિડ, ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. પરંતુ લેઝી અને સ્ટ્યુપિડ, ડીડ નોટ વોન્ટ એટલે ઈચ્છતી નથી, ટુ લીવ છોડી દેવાનું, ધ લેક એટલે સરોવર. પરંતુ લેઝી અને સ્ટ્યુપિડ છે એ બંને આ સરોવરને છોડી દેવાનું ઈચ્છતી નથી. સો તેથી ક્લેવર સેડ, ક્લેવરે કહ્યું, ગુડ બાય, આવજો,
to them તેઓને એન્ડ સ્વેમ અવે અને ત્યાંથી અવે એટલે દૂર અને સ્વેમ એટલે તરીને ગઈ શું કહે છે તેથી ક્લેવરે ગુડ બાય કહ્યું કેને લેઝી અને સ્ટ્યુપિડને એન્ડ સ્વેમ અમે અને ત્યાંથી દૂર તરીને ચાલી ગઈ સ્વેમ સ્વિમ એટલે તરવું એનું ભૂતકાળ છે સ્વેમ તરીને ગઈ એટલે ક્લેવર છે એ બંનેને ગુડ બાય કહે અને ત્યાંથી તરીને એ વહી જાય છે નેક્સ્ટ મોર્નિંગ બીજી સવારે બીજા દિવસની સવારે ધ મેન માણસો કેમ આવ્યા બીજા દિવસની સવારે માણસો આવ્યા વિથ બિગ નેટ્સ મોટી ઝાડ લઈને એન્ડ કોટ અને પકડ્યું ઓલ ધ ફિશ બધી જ માછલીઓને બીજા દિવસે જે માણસો આવવાના હતા એ માણસો મોટી ઝાડ લઈને આવ્યા અને બધી જ માછલીઓને પકડી લીધી કેચનું ભૂતકાળ આપેલું છે કોટ પકડી લીધી વેન જ્યારે લેઝી વોઝ કોટ જ્યારે લેઝી પકડાઈ ગઈ લેઝી છે એ પણ એ મોટી ઝાડની અંદર આવી જાય છે ત્યારે શું થાય જુઓ હી લે વેરી સ્ટીલ વિધાઉટ મૂવમેન્ટ વિધાઉટ એટલે વગર અને મૂવમેન્ટ એટલે હલનચલન હલનચલન વગર હી એટલે લેઝી માટે વાપરેલું છે લે એટલે પડી રહે વેરી સ્ટીલ એટલે ખૂબ જ સ્થિર શ્વાસ લીધા વગરનું જ્યારે લેઝી છે એ ઝાડની અંદર પકડાઈ જાય છે ને ત્યારે તે શ્વાસ લીધા વગરની એમનેમ પડી છે જાણે કે મરી ગઈ હોય એમ એટલે વેરી સ્ટીલ ખૂબ જ સ્થિર હલનચલન કર્યા વગર શ્વાસ લીધા વગર આફ્ટર ઓલ પછી હી વોઝ લેઝી કારણ કે તે આળસુ તો હતી જ શું કહે છે આફ્ટર ઓલ હી વોઝ લેઝી કારણ કે તે આળસુ તો હતી જ બટ નોટ સ્ટ્યુપિડ આળસુ હતી પણ મૂર્ખ ન હતી બટ નોટ સ્ટ્યુપિડ એટલે મૂર્ખ ન હતી હી ડીડ નોટ મૂવ તે હલનચલન કરતી નથી એટ ઓલ જરાય પણ તે જરા પણ હલનચલન કરતી નથી હવે જુઓ આ યુનિટ છે એનું પેજ નંબર 76 છે ત્યાં સુધી આજે આપણે રાખીએ છીએ તમારે હોમવર્કની અંદર આ સ્પેલિંગ છે એ બધાએ લખીને પાકા કરવાના છે એક જ વાર લખવાનું છે હવે આપણે આવતા લેક્ચરની અંદર મળીશું ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.